મારે મારું મૂળ જાળવવું હોય તો હું જ્યારે એનાથી વિપરીત કશું કરી રહ્યો હું ત્યારે પૂછવું જોઈએ, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ, હું કરું છું તે યોગ્ય છે? કે માત્ર મારે મારી ચિંતા નથી કરવાની, શરૂઆત મારે અન્યની ચિંતાથી કરવાની છે, મારે અન્ય માટે વિચારવાનું છે, એ વિચાર તો થઈશ તો પછીના ક્રમે હું મારી જાતને મુક્તો થઈ જઈશ. ભારતીય શાસ્ત્રીય સંગીતના જગતની અંદર ઉસ્તાદ અલ્લા રખા સાહેબનું નામ કોણે ન જાણ્યું હોય, અને ઉસ્તાદ અલ્લા રખા સાહેબના વારસાને આજે આપણી વચ્ચે એક યુવાન ઉંમરનો એમનો જ પુત્ર ઝાકીર મૂકી રહ્યો છે, ત્યારે આપણને એમ થાય કે એમનું ઘડતર કેમ થયું હશે. તો એ ઘડતરની વાત આપણી સમક્ષ તબલા સમ્રાટ ઝાકીર હુસેન કરી રહ્યો હતો, અને એમણે બહુ ઊંડી વાત કરી છે. આ વાત સમજવા જેવી છે. આપણે જ્યારે અન્યની ચિંતાની વાત કરીએ ત્યારે ઘણાની એવી દલીલ હોય કે આપણે આપણું છોડી દેવું, ના નથી છોડી દેવાનું, આપણે આપણું જાળવી રાખવાનું છે, અને ક્યાં સુધી જાળવી રાખવાનું છે એ આપણને હમણાં જોયેલા વિડીયો ઉપરથી સ્પષ્ટ થયું છે. ત્યાં સુધી મારે જાળવી રાખવાનું છે કે જ્યાં સુધી મારી પોતાની જે મિલકત છે, મિલકત એટલે મારો પોતાના ચરિત્રના ગુણો જે મને મારા પૂર્વજો તરફથી મળ્યા છે, મારા જીવનના મૂલ્યો જે મને જીવનમાંથી સાંપડ્યા છે, મારા કેટલાક એવા નિર્ણયો લેવાની શક્તિ કે જે મને શાસ્ત્રોએ આપ્યા છે, એને મારે કોઈ સંજોગોમાં એવો પ્રશ્ન પૂછવાનો નથી કે તમે શા માટે. ઓન ધ કોન્ટ્રરી, આપણે એને પૂછવાનું છે જો એનો અમલ ન કરતા હોઈએ કે માય ટ્રુ ટુ માય સેલ્ફ, હું શા માટે આ છોડી રહ્યો છું. કોઈએ એમ કહ્યું કે બધા રીતિરિવાજો છોડી દેવા જોઈએ એટલે એક ટોળા ભેગો હું ભળી ગયો? જરા વિચારવા જેવું છે કે મારા રીતિરિવાજોમાંથી કયા રીતિરિવાજો એવા છે કે જે મારા જીવનના ઘડતરમાં બહુ મોટું પ્રદાન કરી રહ્યા છે. હવે હું સમજુ માણસ છું, વિઝડમ મારા માટે શબ્દ વપરાયો, આઈ એમ અ મેન વિથ વિઝડમ, તો મારે એ વિઝડમનો ઉપયોગ ક્યાં કરવાનો, પહેલાં મારા માટે કરવાનો. અને એટલે ઝાકીર બહુ સુંદર રીતે વાત કરે છે કે હું જ્યારે જન્મીને મારા ઘરમાં આવ્યો ત્યારે અમારી રિચ્યુઅલ્સ હતી કે બાળક જન્મીને આવે ઘરે એટલે એના બાપના હાથમાં મૂકવામાં આવે, અને બાપ છે એ એના કાનની અંદર કોઈ મંત્ર બોલે. એટલે મારી માએ જેવો મારા બાપના હાથમાં મને મૂક્યો અને કહ્યું કે તમે એના કાનમાં કશું મંત્ર બોલો, એટલે એમના બાપે રિધમ બોલવાની શરૂઆત કરી, અને એ સુંદર રીતે એણે વર્ણવ્યું છે, તબલાના બોલ બોલવાની શરૂઆત કરી ધાગેતી નંગત. તો માને આશ્ચર્ય થયું કે આ તમે શું કરો છો, આપણે એનો કોઈ સારો મંત્ર બોલવાનો છે, તમે તો તબલાના બધા માત્રાઓ બોલવા માંડ્યા છો. એટલે એમણે સુંદર જવાબ આપ્યો કે હું મારા સંસ્કારો તબલાથી ઘડાયા છે, તબલાના બોલથી ઘડાયા છે, મારે મારા સંસ્કાર જો મારા દીકરાને આપવા હોય તો એના કાનની અંદર હું એ જ બોલું છું, એ જ મારો મંત્ર છે, એ જ મારો ધર્મ છે. આ એકદમ સુંદર વાત એટલા માટે મેં અહીંયા પેશ કરી છે કે આપણે આવા કશ્મકશમાં ઘણી વાર આવીએ છીએ, ટુ બી ઓર નોટ ટુ બી વાળી, ટુ ડૂ ઓર નોટ ટુ ડૂ, કરું કે ન કરું, કરીશ તો આમ થશે, નહીં કરીશ તો આમ થશે. આવી જ્યારે કશ્મકશ આવે ત્યારે આપણી સામે ઉદાહરણ રહે, આપણે જેને મુસ્લિમ કલ્ચર કહીએ છીએ એ પણ પોતાના મંત્ર તરીકે પોતાના દીકરાના કાનમાં એવા શબ્દો બોલી રહ્યા છે કે જેને દીકરાનું ઘડતર કરવાનું છે. સામાન્ય રીતે એક પ્રશ્ન કરવાનું મન થાય, આપણે આપણા સંતાનને શાળાએ મોકલીએ છીએ ત્યારે કયો મંત્ર કાનમાં બોલીએ છીએ? મંત્ર બોલીએ છીએ ખરા, ચાંદલો કરીને ચોખા ચોંટાડીએ છીએ ખરા? અહીંયા મારે કહેવું જોઈએ કે દક્ષિણના રાજ્યોમાં આજે પણ અક્ષય તૃતીયાને દિવસે હંમેશા બાળક ભણવા બેસે છે ત્યારે એની પહેલી નોટબુક મંદિરમાં ધરવામાં આવે છે, અને તે દિવસે બાળકને જરા શણગારીને મંદિરમાં લઈ જવામાં આવે છે, અને ત્યાંનો જે પૂજારી કે મહંત હોય
એ બાળકની જીભ બહાર કઢાવીને જીભ ઉપર રૂપિયાના કે કોઈ સિક્કાથી ઓમ લખે છે, અને પેલા નોટબુકની અંદર કંકુનો ચાંદલો કરી આપે છે અને ઓમ લખી આપે છે. તે દિવસથી એનો અભ્યાસની શરૂઆત થાય છે. આ મારું છે, મને મળેલું છે, મારો વારસો છે, મારી સંસ્કૃતિ છે. આપણે જેની ચિંતા બહુ કરીએ છીએ ને કે ભારતીય સંસ્કૃતિનું શું થશે, આપણે જાળવી શકીએ એમ છે. આ કરતાં મને કોણ રોકી શકે? પોતાના દીકરાના કાનની અંદર તબલાના બોલ બોલતા એના બાપને કોણ રોકી શક્યું? કોઈને રોકી શક્યું. મારે મારું મૂળ જાળવવું હોય તો હું જ્યારે એનાથી વિપરીત કશું કરી રહ્યો હું ત્યારે પૂછવું જોઈએ, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ? હું કરું છું તે યોગ્ય છે? મારે કદાચ રક્ષાબંધનને દિવસે મારી નાની ઉંમરની બહેનને પણ પ્રણામ કરવા પડે તો હું સંકોચ અનુભવું છું? મારે પૂછવું પડે કે આ સાચું છે ભાઈ, તું બેન છે, અત્યારે બેનનું પદ મોટું છે, એની ઉંમર મોટી નથી, કેમ આવું કરીએ છીએ? અરે એ વાત તો છોડી દઈએ મિત્રો, આપણને સામે કોઈ વ્યક્તિ મળે તો એ હસે અથવા એ સ્મિત આપે એની રાહ આપણે નથી જોતા? ક્યારેય આપણે સામેથી સ્મિત કરવાનું કે હાઈ હલ્લો કરવાનું પસંદ કર્યું છે? કેમ આવો સંકુચિત સમાજ આપણે બનાવ્યો છે? તમે પશ્ચિમના દેશો વિશે બીજી ઘણી વાતો કરી શકો, પણ પશ્ચિમના દેશોમાં તમે જાઓ તો તમને ન ઓળખતો માણસ ઇવનિંગ વોકમાં સામે મળે તો એ સ્માઇલ કરે અને હા એટલું બોલે. તમે ફરીવાર કોઈ દી એને મળવાના ન હો તો પણ એવું બને છે. આ સંસ્કૃતિ આપણે ત્યાં હતી એ ક્યાં ગઈ? કારણ કે આપણે આપણી જાતને પ્રશ્ન નહીં પૂછ્યો, પરિણામે આપણે બીજા તરફ વળી ગયા, અને બીજા તરફ વળવું બહુ સહેલું છે, તાત્કાલિક વળી જવાય છે. એ ગાડર પ્રવાહ છે. ગાડર પ્રવાહ એને કહેવાય કે જે પોતાના બુદ્ધિનો ઉપયોગ કરે કોઈની પાછળ ચાલવામાં, પોતાની પ્રજ્ઞાને જાગૃત ન કરે કે આગળનો માણસ સાચા રસ્તે જાય છે કે ખોટા રસ્તે જાય છે. આટલી વાત એક નાનકડા દૃશ્ય દ્વારા મેં એટલા માટે આપની સમક્ષ રજૂ કરી છે કે આપણા મનની અંદર મારા બોલાયેલા શબ્દોને બદલે ખરેખર જોયેલું એક દૃશ્ય કાયમ માટે ચિત્રિત રહે.